રાજકોટ શહેર માટે હંમેશા રોચક વિશેષણ વપરાયું છે, રંગીલું રાજકોટ. અને સાચે જ આ શહેર ઘણા રંગોથી રંગાયેલું છે. બપોરે 1 થી 4માં સૂઈ જતા આ શહેરના રંગો રાતની ઠંડકમાં ખીલી ઉઠે છે. ગરમીની મોસમમાં ખવાતા બરફના ગોળાની પોતાની જ મજા હોય છે, અને એમાંય જો ગોળો રાજકોટનો હોય તો તેનો સ્વાદ જ કંઈક ઓર હોય છે. તો આવો, વરસાદ પડે તે પહેલાં આપણે પણ રાજકોટના આ પ્રખ્યાત ગોળાનો સ્વાદ ચાખતા આવીએ. જમ્યા બાદ ગળ્યું ના મળે તો જમવાનું અધૂરું લાગે છે, અને આ અધૂરપ જો બરફનો ગોળો પૂરી કરી દે તો શું વાત છે. અને જો ગોળો રાજકોટનો હોય તો સોનામાં સુગંધ. આ અમે નહીં પરંતુ રાજકોટના સ્વાદ રસિયા કહી રહ્યા છે, જે અમને મળ્યા બરફના ગોળાનો સ્વાદ માણતા. હું રોજ અહીંયા ગોલા ખાવા આવું છું. ગોલા મારા ફેવરિટ છે, અને અમે લોકો રોજ અમારા ફેમિલી સાથે અહીંયા ગોલા ખાવા માટે આવીએ છીએ. કદાચ મોડું થયું હોય, વહેલું હોય, ગમે એવું હોય, પણ અમને ગોલાનો આમ એક વ્યસન છે. અમને ગોલા તો જોઈએ જ, એટલે અમારા છોકરાઓને અમે બધા સાથે લઈ અને છે ને આખું વેકેશન ગોલા ખાવા આવ્યા છીએ. દરરોજ અહીંયા આવીએ છીએ, અને ગોલા એક જાતનું વ્યસન થઈ ગયું છે, અને છોકરાઓને તો રાતની રાહ જોવે છે કે રાત પડે ને ગોલા ખાવા જઈએ. ફેમિલી સાથે અમે ઉનાળો આવીએ એટલે ફેમિલી સાથે આવીએ જ છીએ, દરરોજ જ ગોલા ખાઈએ. અને કોઈક દિવસ મોડું થઈ જાય ફેક્ટરીએથી ઓફિસેથી, તો ઘરેથી બેબીનો અને વાઈફનો ફોન આવી જાય કે આપણે રાતે 11 વાગે તો પણ ગોલા તો ખાવા જવું જ પડશે. પછી અમારા બેન અમદાવાદથી આવે છે સિસ્ટર, એને પણ બહુ ગોલા ભાવે, અમારા જીજાજીને પણ બહુ ભાવે. એ પણ લોકો આવે ત્યારે અમારે એને ચોક્કસ અહીંયા ગોલા ખાવા લઈ આવવા પડે, અને એક સાથે 2 ગોલા ખાય છે કલાકના અંતરે. રાત્રે ઘરે આવ્યા બાદ ગોળાની દુકાન પર જવાનું થયું, અથવા તો ઘરે જતા સમયે ગોળાની ડિલિવરી લેતા જવાનું થયું. રીત કોઈ પણ હોય, બરફના ગોળા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. ચોકલેટ, ફ્રૂટી, ઓરેન્જ, રંગરંગના ફ્લેવર અને મતમતના ગોળા. લોકો અહીંયા બિંદાસ નાના બાળકોને બી ગોળા ખવડાવે છે, કેમ કે બરફને અંતરે બધું અમે શુદ્ધ બનાવીએ છીએ, અને જેટલી ફ્લેવરની જે કાંઈ પણ વસ્તુ છે એ બધું ISI માર્કર અને એસન્સ કલર વાપરવાના, કે જેથી કરીને કોઈ નુકસાન ન થાય. અમારા કસ્ટમરના સમજી લો કપડામાં બી ડાઘ પડ્યો, પાણી 5 મિનિટ પહેલાં એટલે ડાઘ નીકળી જાય. એટલે ગોલા આખા વર્લ્ડની અંદર હું એમ કહું છું કે પ્રખ્યાત કરવા માટેની વાત કરીએ તો રાજકોટ જ છે ગોલાનું મૂળ મથક જ. એમ હું અહીંયા કલાવર રોડ ઉપર 35 વર્ષથી ગોલા વેચું છું. પહેલાં મારે રેકડી હતી, અત્યારે બધા દયા છે તો મેં દુકાન બનાવી છે, ને અમારો કેડબરી ફેમસ છે. ના 12 માસ અમારું ચાલુ જોઈ. 10 રૂપિયાથી લઈ 400 થી 500 રૂપિયા સુધી મળતા બરફના ગોળા સૌ કોઈના માટે છે. રાજકોટની એક વસ્તુ તો એ છે કે શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય, ગોલા ખાવા એટલે ખાવા જ એમ. અને રાજકોટની અંદર સમજી લેજો કે અમુક જગ્યાએ 10 રૂપિયા ગોલા મળે છે, 50નો મળે, 100નો મળે. અમારી પાસે 90 રૂપિયાથી લઈને 410 રૂપિયા સુધીના ગોલા છે. 310માં અમે એક ચોકોબોલ ગોલો બનાવીએ છીએ, પછી 310 રૂપિયાનો ચોકો સંડે બનાવીને કુલ બ્રાઉની ગોલો હજી સુધી આખા ઇન્ડિયામાં કોઈ નથી મૂક્યો. એટલું જ નહીં, રાજકોટના ગોળા એટલા જાણીતા છે કે અન્ય શહેરોમાંથી આવતા લોકો પણ ગોળાનો સ્વાદ માણવાનું ચૂકતા નથી. જૂનાગઢથી હું આવ્યો છું, અને રાજકોટના ગોલા એમાંય નટરાજના ગોલા એટલે નંબર 1. કેડબરી એની આખી અલગ વેરાયટી બનાવે છે. છેલ્લા 40 વર્ષથી અમે આ ગોલા ખાઈએ છીએ, અને પરમિનન્ટ એક જ ટેસ્ટ, એક જ સ્વાદ એ લોકો દરેક વેરાયટીની અંદર આપે છે. અમે અમદાવાદથી આવીએ છીએ. ગોળા તો અમદાવાદમાં બી ઘણી જગ્યાએ મળે છે, પણ રાજકોટના જે ગોળા છે બહુ ફેમસ છે, નામ સાંભળેલું હતું એટલે આજે ગોળા ખાવા માટે આવ્યા છીએ. પણ ખાવે હવે લાગ્યા કે એ નામ છે, એ નામ પ્રમાણે વ્યાજબી છે એવા, અને ગોળાનો ટેસ્ટ બહુ જ ફાઇન છે. અત્યાર સુધી અમે નામ સાંભળ્યું હતું, પણ આજે અમને અહીંયા આવીને લાઈન જોઈને બધે મતલબ સારો લાગે, ટેસ્ટ સારો છે એનો. હું વેરાવળ સોમનાથથી ખાસ આવી છું, અને અહીંના ગોળા એટલા ફેમસ છે, ચોકલેટ છે, ઘણા ઘણા પ્રકારના ગોળા છે, અને એમાં પછી ઉપરથી થાબડી ને બધું નાખે છે, સુપર સ્વાદ આવે છે. ગુજરાતીઓ ખાણીપીણીના શોખ માટે જાણીતા છે, અને આ જ કારણ છે કે ગરમીમાં સૌથી વધુ ખવાતા બરફના ગોળાનો સ્વાદ આખું વર્ષ લોકોની જીભ પર રહે છે. કહેવાય છે ને કે મીઠાશ ભરેલા શબ્દો અને મીઠાશથી ભરેલું ભોજન ખુશી આપે છે. તો ખુશમિજાજ ગુજરાતીઓ માટે બરફના ગોળા છે હેપી ન્યૂઝ. રાજકોટ શહેરના અજબ ગજબ હાલચાલ છે, જુદી છે તાસીરની, જુદા એના કમાલ છે. આવી જ એક અલગ તાસીર અને કમાલ ધરાવતા રાજકોટ શહેરના ખાણીપીણીની વાત કરીએ તો તેમની એક અલગ જ વેરાયટી છે, એટલે કે રાજકોટના ગોલા. આપ પણ રાજકોટના મહેમાન બનો ત્યારે રાજકોટના ગોલા ખાવાનું ચૂકશો નહીં. ઋષિ દવે, દૂરદર્શન સમાચાર, રાજકોટ.